તો અમદાવાદમાં નવરાત્રીને લઈને ફૂડ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. ફૂડ કોર્ટના સંચાલકો માટે ફૂડ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. પાર્ટી પ્લોટ અને હોલમાં આયોજન કરનારા માટે નિર્ણય લેવાયો છે. ફૂડ કોર્ટના સંચાલકોએ ફૂડ સ્ટાન્ડર્ડનું પાલન કરવું પડશે. જાહેર આરોગ્યના હિતમાં લાયસન્સ અને રજીસ્ટ્રેશન ફરજિયાત. રજીસ્ટ્રેશન કે લાયસન્સ નહીં હોય તો એકમ બંધ કરાશે. આયોજકો અને ફૂડ કોર્ટ ધારકોએ કાળજી રાખવી પડશે. પાલિકાનું ફૂડ વિભાગ નવરાત્રી દરમિયાન તપાસ કરશે. દરેક ફૂડ સ્ટોલ ધારકોએ લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન મેળવી લેવાનું રહેશે. તેઓએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના FSSAI પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અને વિધિન 24 અવર્સ વિઝિટ કરી અને એ એપ્લિકેશન અંગે નિર્ણય ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવશે. વધુમાં જે નવરાત્રિના તહેવાર દરમિયાન સાંજનાથી લઈને મોડી રાત સુધી ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ વિવિધ સ્થળોએ મુલાકાત લેશે અને જો બિનઆરોગ્યપ્રદ ખોરાક અથવા તો પ્રોટેક્ટિવ ગ્લોવ્સ, કેપ, માસ્ક, એપ્રન વગેરે નહીં પહેર્યું હોય તો વહીવટી ચાર્જ તેમજ બંધ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.